બટેકાનું શાક છે, ઓલમોસ્ટ 80 કિલો નું કાટ તૈયાર કર્યો છે. તમે જોવો, બાળકો માટે સૂકી ભાજી બનાવી છે અને આ જમ્બો સાઈઝ નું તપેલું છે. વાહ, આજનું મિત્રો મેનુ છે પૂરી, શાક, ખીર અને ખમણ. આ તમને જોવો, બધા કેનમાં ખીર ભરી છે છોકરાઓને મોજ કરાવવા માટે. આ બીજું છે, આખા કમ્પ્લીટ ભર્યા છે. વાહ ભાઈ વાહ. ને આજે મારા મિત્ર છે નીતેશભાઈ, સામે ઊભા છે, અત્યારે કામગીરી કરે છે. આ બાજુ બધા એમના ફેમિલીના પૂરી બનાવે છે બધા બહેનો. જય શ્રી કૃષ્ણ બધાને. બાપા સીતારામ. ધીરાજભાઈ અગ્રવાલ દ્વારા જે ઝુંબેશ રૂપે એક ચલાવવામાં આવે છે ફૂડ ચેનલ, તે નાના ગરીબો ગરીબ વિસ્તારમાં રહેતા બાળકોને દર પૂનમે 1000 થી 1500 બાળકોને એને મનભાવતું ભોજન કરવામાં આવે છે. અને બાળકોને જે આનંદની લાગણી થાય છે, એનો આનંદ જે ચિરાગભાઈને આશીર્વાદ મળે અને એની ટીમને જે આશીર્વાદ મળે, એનાથી વાત જ આખી અલગ છે. આ ચેનલ જોઈ જે કોઈ લોકોને બાળકોને તિથિ ભોજન કરાવવાની ઈચ્છા થાય તો ચિરાગભાઈનો કોન્ટેક કરવો, અમારી શાળાનો કોન્ટેક કરવો, અને તમે આ બાળકોને જમાડશો તો બાળકોના આશીર્વાદ તમને મળશે અને અમને બધાને વધારે ખુશી થશે. તમે ભવિષ્યમાં આવા કાર્યક્રમ કાયમી ચાલુ રાખો, અમારી શાળા હંમેશા તમારી સાથે રહેશે. બાપા સીતારામ મિત્રો, પ્રચલ ફૂડ યુટ્યુબ ચેનલ અને સંચાણિયા પરિવાર તરફથી રેલનગરના બાળકોને તિથિ ભોજન રાખેલ છે. આવી સેવા અવિરત ચાલતી રહે તેવી બાપા સીતારામને પ્રાર્થના. વાલા મિત્રોને આજની પ્રસાદી પૂરી, શાક, ખીર, ખમણ બાળકોને મોજ કરાવી દેવાની છે. તિથિ ભોજન છે, 1500 બાળકો છે મિત્રો. આપણે આવી ગયા છીએ આંગણવાડીએ કેન્દ્ર. મિત્રો આજે બાળકોને તિથિ ભોજન કરાવવા આવી ગયા છીએ. આપણે આવ્યા છીએ અત્યારે પોપટપરામાં આવેલી આંગણવાડીએ, અને આ બધા જો મારા મિત્રો સેવા કરે છે. હલો બાપા સીતારામ, મારો દીકરો. હાલો જમી લેજો મારો દીકરો. બસ જાય જો. આ બંને આંગણવાડી છે, ટોટલ હવે 8 આંગણવાડી છે રેલનગરમાં, અને હરેકમાં 60-70 ની સંખ્યા છે. અને આ બધા જો મિત્રો સેવામાં લાગી ગયા છે. વાહ ભાઈ વાહ. પૂરી, શાક, ખીર ને ખમણ મિત્રો. અને આ બહેનો સેવા આપે છે એની પૂરેપૂરી, દિલથી સેવા આપે છે આ બહેનો. હાલો બાપા સીતારામ. ભાઈ ભાઈ બાપા સીતારામ. ભાઈ ભાઈ બાપા સીતારામ. હવે બોલ બાપા સીતારામ. બાપા સીતારામ વાલા મિત્રો,
આજે રાજકોટ રેલનગર વિસ્તારમાં ટોટલ 8-9 આંગણવાડી, સરકારી શાળા બધી જગ્યાએ તિથિ ભોજનનું આયોજન કરેલું હતું. રેલનગરની તમામ આંગણવાડી અને રેલનગરના સરકારી શાળાઓમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. આવી જ સેવા થતી રહે એવા બાપાને પ્રાર્થના કરીએ. બધા કોમેન્ટમાં બાપા સીતારામ લખજો મિત્રો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય સિયારામ બાપા. બાપા સીતારામ. મિત્રો, પ્રિન્સિપલ સાહેબ છે મારી સાથે, શાળા નંબર 98 ના. સાહેબ તમારો પરિચય આપી દો. ભાઈ ચંપકભાઈ પ્રજાપતિ, આપણી શાળા નંબર 98 રેલનગરમાં આવેલી છે. અહીંયા આપણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના બાળકો બધા અભ્યાસ કરે છે. આપણી આ સરકારી શાળા છે, પણ તમે અહીંયા શાળાને જુઓ, કોઈ પણ આજુબાજુની કોઈ પણ પ્રાઇવેટ શાળાને ટક્કર આપે એટલા બાળકો આપણે અહીંયા ભણે છે. 100% 950 બાળકો અત્યારે આપણી શાળામાં ભણે છે. આવતા ભવિષ્યમાં એ બાળકોની સંખ્યા 1200 થશે એની હું તમને ખાતરી આપું છું. ખાલી શાળાનું ભૌતિક બિલ્ડિંગ તમારે જોવાનું નથી, તમે શાળાની અંદર આવીને એજ્યુકેશન જુઓ. દરેક વર્ગની અંદર 2 લાખના ખર્ચે સરકારે જ્ઞાનકુંડ પ્રોજેક્ટના આધારે લેપટોપ પ્રોજેક્ટર મૂકેલા છે, અને દરેક બાળકો આ પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને ભણે છે. નિયો ફાઉન્ડેશન દ્વારા આપણી શાળાની અંદર 35 ટેબ્લેટ મૂકેલા છે, કે જે મોટી પ્રાઇવેટ શાળાઓમાં 2 લાખ ફી દઈને તમે જે ટેબ્લેટથી ઓનલાઈન એજ્યુકેશન ભણો છો તે તમને અહીંયા વગર ફ્રીએ આપણી શાળામાં ભણવા મળે છે. બીજું, આપણી શાળામાં 35 કોમ્પ્યુટર છે, કે જેની અંદર ગુજરાત સરકારે જે આપણો 1-12નો અભ્યાસક્રમ નક્કી કરેલો છે એના બધા વિડીયો છે, એના મૂલ્યાંકન છે. બાળક પોતે જાતે કોમ્પ્યુટર પર બેસી અને પોતે શાળાની અંદર દરેક એના અભ્યાસના બિંદુઓ છે અને જે ઈચ્છા થાય જે ચેપ્ટર ભણવું હોય એ પોતાની જાતે ભણી શકે છે. અને મિત્રો, અમને શાળા વર્ગના શિક્ષકો સાહેબનો પૂરો અમને સપોર્ટ રહે છે. અમે દર પૂનમે અહીંયા પ્રસાદી વિતરણ કરવા આવીએ જમવાનું, ત્યારે સાહેબ ખડે પગે ઊભા હોય અને આખી ટીમ એમની અમને પૂરો સપોર્ટ આપે છે, અને એટલે જ આપણે 1000-1500 બાળકોને સરસ તિથિ ભોજન કરાવી શકીએ છીએ. તો મિત્રો, આમનામ સપોર્ટ કરતા રહો. અને મિત્રો, તમારે પણ કોઈ પણ બર્થડે તિથિ કોઈ પણની આવતી હોય, વર્ષમાં પિતૃ કાર્યની તિથિ હોય, કોઈ પણ તિથિ હોય, બાળકોને તિથિ ભોજન કરાવી અને આશીર્વાદ મેળવી શકો છો. નીચે આપેલા નંબર પર સંપર્ક કરી અને તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. જય સિયારામ બાપા સીતારામ. બાપા સીતારામ. બોલો બાપા સીતારામ ની. બોલો બાપા સીતારામ. ભાઈ ભાઈ જો આ બધા સેવા આપે છે પોતાની અમૂલ્ય, ગરમા ગરમ પૂરી છે, ખીર છે, ખમણ છે, અને આમ જો તાવડો ચાલુ જ છે મિત્રો, જમાવટ થઈ જાય. આપણા શર્માજી પૂરી બનાવે. શર્માજી બાપા સીતારામ. ભાઈ ભાઈ દાદા સીતારામ. આ બાજુ આપણા બધા બહેનો પીરસવાનું કામ ચાલુ છે. મારા પરમ મિત્ર એવા પંકજ સાહેબ ડેર છે, અને સાહેબ તમે અહીંયા કઈ પોસ્ટ ઉપર એ વાત કરી દો પહેલા તો.
હું અહીંયા છું આસિસ્ટન્ટ ટીચર તરીકે છું શાળા નંબર 98 માં. અને આપણે આ બાળકોને તિથિ ભોજન કરાવીએ છીએ એના વિશે અમારા દર્શકોને જણાવો. તિથિ ભોજન સાહેબ અમારા મિત્ર છે, દર પૂનમે અમારી સ્કૂલમાં છે એ તિથિ ભોજન કરાવે છે. અને એના કોઈ મિત્ર સર્કલમાં પણ જો કોઈને તિથિ ભોજન કરાવવાનું હોય તો એનો પણ લાભ અમારી સ્કૂલને આપે છે. અને લગભગ દર પૂનમે 900 બાળકો જેટલા અમારા છે બાળકો એનું આ તિથિ ભોજન કરાવે છે. અને બાળકો આ ભોજન કરીને ખૂબ આનંદિત થાય છે. અને એ જ રીતે ઘણી વખત છે પૂનમ સિવાયના દિવસોમાં પણ આ બીજા એની મિત્રો કે એના કોઈ અંદર વર્તુળ મિત્ર સર્કલમાં છે એ કોઈને બાળકોને ભોજન કરાવવું હોય તો એ પણ એનો લાભ પણ અહીંયા અમારી શાળા નંબર 98 આપે છે બાળકોને. ઘણી વખત છે એ કેન્ડી આઈસ્ક્રીમ છે એવી રીતે પણ લાભ અમને અહીંયા બાળકોને આપે છે. ખમણ અને ઢોકળા છે બરોબર, એ જ રીતે લાઈવ બધા ચેવડો ને બિસ્કિટ વેફર આનો પણ લાભ બાળકોને છે એ મળે છે અમારા. અને આ લાભથી અમારા બાળકોને બહુ અમારા બાળકો ખુશ થાય છે બરોબર. મેઇન તો કેવું છે મિત્રો, આપણે બાપા સીતારામનું નામ લઈને બાળકોને મોજ કરાવવાની હું સાહેબ. અને મેઇન કેવું છે મિત્રો કે ટોટલ આંગણવાડી સરકારી શાળા બધું થઈને 1500 જેવા બાળકો થાય છે. અને મને મજા આવે છે આપણી આ ચેનલના માધ્યમથી આટલા બધા બાળકો મિત્રો જમે છે ને એ સેવાનું કામ સાહેબ બહુ મોટું છે. અને મેં ખુદ એવું વિચાર્યું નહોતું, આ તો બાપાના અને આ બધા શિક્ષકગણના આશીર્વાદ છે અને લોકોનો તમારા બધાનો પ્રેમ છે મિત્રો, એટલે આવું સરસ કાર્ય ચાલતું રહે છે. આપણે બાપાશ્રીને એટલી પ્રાર્થના કરીએ કે આમનામ ચાલતું રહે મિત્રો. અને તમારા ધ્યાનમાં પણ આવું કાંઈ સેવાનું કાર્ય હોય તો અમને જરૂર સંપર્ક કરજો, અમે પૂરી બનતી કોશિશ કરશું કે વધુમાં વધુ લોકો સુધી વધુમાં વધુ આ પ્રચાર પ્રસાર થાય. જય હિન્દ, જય ભારત, બાપા સીતારામ, બાપા સીતારામ. સો ફ્રેન્ડ્સ, હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય શ્રી રામ વાલા મિત્રોને. હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રાવત, ફરીથી સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું તમારા સમક્ષ. આજે આપણે આવ્યા છીએ મિત્રો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં. આપણે દર પૂનમના દિવસે 1500 સુધીના બાળકોને તિથિ ભોજન કરાવતા હોય છે. આજે મારા મિત્ર છે એમના ફાધરની તિથિ હોવાથી આજે આપણે સરસ મજાનું ફૂડની વ્યવસ્થા કરી, પૂરી શાક ખમણ ખીર, પછી બાળકો માટે પેન્સિલ બોલપેન શાર્પનર ચક્રબળ જેથી બાળકોને જમવાનું પણ મજા આવી જાય અને પછી હોમવર્ક માટે પણ નાનો મોટી મદદ થાય એટલી આપણે કરતા હોય છે. અને મેઇન તો બાળકોને કેવું છે કે નવું નવું ભોજન મળી રહે. આપણું કામ છે મિત્રો ફૂડ ચેનલનું નવું નવું લઈ આવવાનું અને એ જ કામ આપણે આ બાળકોને જમાડવામાં કરીએ છીએ. તમારા બધાને આમનામ આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના સાથે આ વિડીયોને વધારે શેર કરજો મિત્રો. અને જય શ્રી રામ, જય બાપા સીતારામ.